કોટડાસાંગાણીના રામોદના બે ખેડૂતના ખેતરમાં ઉગેલા કપાસ, મરચી અને ડુંગળીના પાકમાં કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના વાડીમાં પ્રવેશી ઝેરી દવાનો છંટકાવ કર્યો હતો, જેથી ખેડૂતોના ખેતરનો બધો પાક બળીને ખાખ થઈ ગયો છે અને બંને ખેડૂત બંધુઓને 8-10 લાખથી વધુનું નુકસાન થયું છે। આ અંગે ખેડૂતો દ્વારા કોટડા સાંગણી પોલીસ અને રાજકોટ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયદાકીય મદદ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મારું નામ મનસુખભાઈ પુંજાભાઈ પડાડિયા, રામોદ ગામ છે, તાલુકો કોટડા સાંગણી, મોટા માંડવાના રસ્તે વાડી આવી, અંદરાજે આ બધી વસ્તુ બારી નાખીને અંદરાજે 9 લાખની નુકસાની કરેલી છે, ઝેરી પદાર્થ દવા છાંટીને। બે વખત આવેલો છે, નોખી એક મંગળવારે સવારમાં આવેલો, એક શનિવારે સવારમાં રાતે આવેલો છે, મંગળવારે રાતે આવેલો છે, બે વખત આવીને નુકસાન કરી ગયો। કપાસ, ડુંગળી અને મરચી આ ત્રણ વસ્તુમાં નુકસાન કરેલી, અંદાજે 9 લાખની નુકસાન કરેલી છે। આ બાબતે અરજી ક્યાં કરેલી? કોટડા સાંગણી આપણે પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે। મારે બન્યું છે, મારું ગામ રામોદ, બાબુભાઈ પુંજાભાઈ મારું નામ છે, અને મોટા માંડવાના રસ્તે મારી વાડી આવી છે બંગલા મંદિર પાસે, અને મારે અજાણ્યા શખ્સે મારું આ કોઈ ઝેરી પદાર્થ છાંટીને મારો આ પાકને નિષ્ફળ કર્યો છે, અને એ બે તફે આવેલો છે, એક મંગળવારે સવારે વહેલો અને એક આવ્યો છે 11 શનિવારે સવારે વહેલો, બે વખત આવીને અમારો આ 11 વીઘાનો નંબર હાવ બગાડી નાખ્યો, એમાં કાંઈ રહેવા દીધું નથી, તો હવે મારે એનું કરવાનું, હવે મારે કરવું શું એમ।